દાંતીવાડાના લાખણાસર ગામના પ્રેમ લગ્ન દંપતીને માર મારી પત્નીનું અપહરણ કરવામાં આવ્યું. દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામના વતની ઠાકોર ભરબતભાઈ નામના યુવકે વિઠોદરના ભૂપતજી સોલંકીની દીકરી વર્ષાબેન સાથે તારીખ 8/12/2019 રોજ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા બાદ તેમણે ભૂપતજી અને તેમના મળતિયા લોકો દ્વારા ભરબતભાઈ ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું એટલે ધંધો રોજગાર મજૂરી બંધ થઈ જતા ઠાકોર પરબતભાઈ તેમની પત્ની વર્ષાબેન પોતાના વતન પરત આવ્યા હતા અને તેમની આવવાની જાણ વિઠોદરના ભૂપતજી 4-5 દિવસ પછી મોકો જોઈને ભૂપતજી સોલંકી, શેલાજી, મણાજી સોલંકી, રમેશજી, સ્પફાજી સોલંકી, પ્રકાશજી, ભૂપતજી સોલંકી અને તેમના 15 જેટલા મળતિયા એક બોલેરો ગાડી લઈને રાત્રિના 1 વાગ્યાની આસપાસ આવ્યા અને પરબતભાઈને અને તેમના પરિવારને ઢોર માર મારી અને પરબતભાઈની પત્ની વર્ષાબેનનું અપહરણ કર્યું. પાંથાવાડા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કોરોના વાયરસના બહાના બતાવી પરબતભાઈને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પરબતભાઈ જણાવી રહેલ અને વારંવાર પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પરબતભાઈની પત્ની વર્ષાબેન 4 મહિનાની ગર્ભવતી છે એવું સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે. જો તેમની પત્નીને અને બાળકને કંઈ પણ થશે તો જવાબદારી કોની? પરબતભાઈ ઠાકોર મીડિયાનો સહારો લેવા મજબૂર બન્યા છે તો હવે આ મામલામાં પોલીસ કેટલી મનમાની ચલાવી છે તે જોવાનું રહ્યું છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. તારીખ 8/12/2019 રોજ ગામ વિઠોદર નિવાસી ભૂપતજી સોલંકીની છોકરી વર્ષાબેન સાથે કોર્ટ મેરેજ કરેલા હતા. ત્યારથી વિઠોદરવાળા તરફથી અમને મારી નાખવાની, ત્યાંથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ત્યારથી અમે નોકરી ધંધો કરવા માટે બહાર ગયા હતા. લોકડાઉનના કારણે અમે ઘરે આવ્યા હતા. એના પછી ચાર પાંચ દિવસ પછી વિઠોદરવાળા આવ્યા. રાત્રે 1 વાગે મને માર અને મારા પરિવારને બધાને ઢોર માર મારી અને મારી પત્ની અને જબડાઈથી ઉપાડી અપહરણ કરી અને લઈ ગયા હતા. અને ચેલાજી મગનજી સોલંકી, પોપટજી મણાજી સોલંકી, પ્રકાશજી ભૂપતજી સોલંકી, રમેશજી મફાજી સોલંકી, આ બધા અને 15-20 જણાનું ટોળું હતું. એમાં એક બોલેરો ગાડી, કમાન્ડર ગાડી, એના પછી બીજો પોલીસ સ્ટેશનમાં હું પાંથાવાડા ગયો એફઆરઆઈ કરવા માટે. પોલીસવાળાએ મને એવું કીધું કે લોકડાઉનના કારણે એફઆરઆઈ નહીં થાય. એટલે પછી 10-15 દિવસ પછી હું ફરીથી ગયો કે સાહેબ મને એફઆરઆઈ ફાડો. પોલીસવાળાએ મને સીધો ના પાડ્યો કે એફઆરઆઈ નહીં ફાટે. શું કારણ ના પાડ્યો એ મને કોઈ ખબર નથી. અને મારું કહેવું એવું છે કે મારી વાઇફ 4 મહિનાથી પ્રેગ્નન્ટ છે. મારી વાઇફ અને મારા બાળકને કશું થવું ન જોઈએ એનો જવાબદાર સરકાર અને વિરોધવાળાની રહેશે.